ભરૂચ શહેર તેમજ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ભરૂચના દહેજ ખાતે આવેલી જીઆઈડીસીની કેમિકલ એસટીએસઈ ઝેડ વિલાયત તેમજ દહેજ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી દરિયા કિનારે છોડવામાં આવતા જે બંધ કરાવવા બાબતે ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના શહેરના માછીમાર સમાજ ફરી એકવાર ઉદ્યોગો દ્વારા દરિયામાં સોરા કેમિકલયુક્ત પાણીની બંધ કરાવવા બાબતે મેદાને ઉતરતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જે અંતર્ગત સોમવારના રોજ ભરૂચ શહેર માછીમાર સમાજ દ્વારા ભરૂચના દહેજ ખાતે આવેલી જીઆઈડીસીની કેમિકલ એસટીએસએચ વિલાયત તેમજ દહેજ વિસ્તારમાં આવેલ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી દરિયા કિનારે છોડવામાં આવતા જે બંધ કરાવવા બાબતે ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારમાં માટે ઔદ્યોગિક ઝેરી કેમિકલવાળા ગંદા પાણીની પાઇપલાઇન જેનું સંચાલન દહેજ જીઆઈડીસી હસ્તક છે તેમના દ્વારા નર્મદા સંગમ દરિયા કિનારે છોડવામાં આવતા ઝેરી કેમિકલવાળા ગંદા પાણીને તાત્કાલિક ધોરણે દિન 15માં બંધ કરાવવા માંગ કરી હતી. વધુમાં પાઇપલાઇન રિપેર કરીને દરિયા સુધી 10 કિલોમીટર લંબાવી ઊંડા દરિયાના તળિયે ચાલુ કરાવવામાં આવી અને ઔદ્યોગિક ઝેરી કેમિકલવાળા ગંદા પાણીનો નિકાલ દૂર દરિયામાં 10 કિલોમીટરના અંતરે અને પાણીની સપાટીમાં નાખવામાં આવે એવી માંગ કરાઈ હતી. પાઇપલાઇનમાં વચ્ચે ક્યાંય કેમિકલ પાણીનું શુદ્ધિકરણ કરવાનું સીઈટીપી કે એફઈટીપી પ્લાન્ટ જ નથી કે જેથી ગંદા પાણીને શુદ્ધ કરીને દરિયામાં નાખી શકાય. તેથી પાઇપલાઇનમાં કેમિકલની પાણીની શુદ્ધિકરણ કરવાનો સીઈટીપી પ્લાન્ટ મૂકી ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. વધુમાં લાગતા વળગતા તમામ જવાબદાર કચેરીઓના અધિકારીઓ ઉપર આઈપીસી કલમ 307 અને કલમ 302નો ગુનો દાખલ કરવા માટે પણ માંગ કરાઈ હતી. જીઆઈડીસી હસ્તક નર્મદા કિનારે છોડવામાં આવતા ઝેરી કેમિકલવાળા ગંદા પાણીને તાત્કાલિક ધોરણે દિન 15માં બંધ કરવામાં નહીં આવે તો સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને ભરૂચ જિલ્લાવાસીઓ જનતા રેડ કરીને પાઇપલાઇનમાંથી થઈ રહેલા પ્રદૂષણ અટકાવવા પોતાની રીતે નિવારક પગલાં ભરવા પણ મજબૂર બનશે અને તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીઆઈડીસી જિલ્લા સમાહર્તા તેમજ ગુજરાત સરકારની રહેશે એમ પણ આવેદનપત્રમાં જણાવ્યું હતું.